नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात अपने विज्ञान विषय में चैप्टर नंबर एक वनस्पति में पोषण आ पाठ में अपने आगळ वधता जाइए अने भाग बे तरफ जाइए। पहला भाग में अपने वनस्पति ना पोषण ना प्रकारों जोई लीधा, स्वपोषण अने परावलंबी एटले के पोते जे पोषण मेळवे छे ए अने बीजा पर आधार राखीने जे पोषण मेळवे छे एनी चर्चा अपने करी चुक्या छीए। हवे आपणे जोवानुं छे 1.2 प्रकाश संश्लेषण वनस्पतिमां खोराक। आपणुं चेप्टर ज ए छे के वनस्पतिमां पोषण, वनस्पति कई रीते खोराक बनावे छे ए ज आपणुं चेप्टर छे। तो एना तरफ जईए के वनस्पतिनो खोराक प्रकाश संश्लेषण द्वारा वनस्पतिमां खोराक थाय छे तो कई रीते, हाउ इज पॉसिबल, चलो ए पण शीखीए। पर्णोए वनस्पति में खोराक बनावा माटेना कारखाना छे। ज्यारे आपणे आपणने खबर ज छे के आपणा घरनू रसोडू तो के त्यां आपणे बधी वस्तु बनावी शकीए, एवी ज रीते वनस्पतिनी अंदर पर्णोए खोराकनू कारखानू छे। परीक्षानी अंदर तमने पूछाई शके पर्णोए वनस्पतिमां खोराक बनावा माटेनू कारखानू क्यूं छे, तो तमने ख्याल होवो जोईए के पर्णो एज वनस्पतिमां खोराक बनावानुं कारखानुं छे। वनस्पतिमां खोराक बनावानी क्रिया क्यां जोवा मळे छे तो के पर्णमां, तमारी टेक्स्टबुकमां पण आपेलुं छे जेथी तमे अंडरलाइन पण करी शको छो। तो के वनस्पतिमां खोराक बनावानी क्रिया क्यां जोवा मळे छे तो के पर्णमां जोवा मळे छे। तेथी बधा ज काचा पदार्थोने त्यां पहोंचवू ज रह्यू, एटले के दरेके दरेक प्रकारना काचा जे पदार्थो छे, काचा पदार्थो एटले शुं आपणने एवुं थाय तो के पाणी, खनिज क्षारो, नाइट्रोजन छे, कार्बोदित छे, घणुं बधुं एवुं आवे, ऑक्सिजन, घणा बधा एवा तत्वो आवे के जे वनस्पतिने जरूरी होय, ए वनस्पतिने जरूरी एवा खनिज तत्वो छे, पाणी छे, ए पर्ण सुधी पहोंचवा जोईए, ए छे काचो माल। આપણા મમ્મી શાકભાજી લઈ આવે છે, લોટ દળાઈ આવે છે તો એ ઘર બહારથી કરે છે બધું, પણ પહોંચવું ક્યાં જોઈએ, રસોડા સુધી, રસોડા સુધી પહોંચે છે ત્યાર પછી એની રસોઈ કરવામાં આવે છે। એવી જ રીતે દરેકે દરેક કાચા પદાર્થો આપણા જે વનસ્પતિમાં પર્ણો સુધી પહોંચવા જોઈએ, એ પહોંચે છે ત્યાર પછી જ ત્યાં ખોરાક બનવાની પ્રક્રિયા થાય છે। જમીનમાં રહેલા પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે। આપણને એવું થાય કે પર્ણ તો ઊંચા હોય છે, ન્યા સુધી કઈ રીતે થતું હશે, પરંતુ જમીનની અંદર પાણી અને જરૂરી ખનિજ તત્વો હોય છે જેનું શોષણ કોણ કરે છે તો કે મૂળ કરે છે, અને તેનું પરિવહન ક્યાં સુધી, પર્ણ સુધી કરે છે। એટલે કે જમીનની અંદર રહેલા જે મૂળ છે એ મૂળ શું કરે છે, પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે, અને પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરી પર્ણ સુધી પહોંચાડે છે। હવે આપણને પ્રશ્ન થાય કે આમાં મૂળથી ડાયરેક્ટ પર્ણ સુધી પહોંચવા માટે કોની રચના હોય, કોષની। આપણા શરીરની અંદર આપણા અસંખ્ય માત્રામાં કોષો છે, એક કોષ પછી બે કોષ, ત્રણ કોષ, એમ ભેગા મળીને અસંખ્ય પેશીઓ બનીને આપણું શરીર રચાણું છે। તો એવી જ રીતે એવી જ કંઈક પ્રક્રિયા અહીંયા હશે, એના માટે સમજવું પડે આપણે કોષ વિશે। તો ચાલો, તમારી ટેક્સ્ટબુકમાં એક વધારાના ટોપિક તરીકે કોષ આપેલું છે જેના પર આપણે નજર મારી દઈએ। ચાલો જુઓ તમારી ટેક્સ્ટબુકમાં કોષો, તો કે તમને બાજુમાં એક આકૃતિ દેખાય છે, આકૃતિ જોતા ડાયરેક્ટ તમને સમજ પડશે નહીં, એના માટે આપણે બાજુમાં જે આપેલી માહિતી છે એને પણ જાણતા જઈએ, સમજતા જઈએ અને સાથે સાથે આકૃતિને પણ સમજતા જઈએ। બહુમાળી મકાન એ ઈંટોના બનેલા છે, તેવી જ રીતે સજીવ શરીર એ ખૂબ જ નાના નાના એકમોનું બનેલું। મેં હમણાં વાત કરી ને કે આપણું જે શરીર છે એ નાના નાના એકમો, નાના નાના કોષો જોડાઈને બહુ મોટું શરીર બનાવે છે, એવી જ રીતે આ એને શું કહેવાય છે, તો કે કોષ કહે છે, સેલ કહે છે। જો તમને આપેલું છે પરીક્ષામાં પૂછાઈ શકે કે કોષ એટલે શું, તો આવડવું જોઈએ કે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે તેને કોષ કહે છે। કોષો માત્ર સૂક્ષ્મ દર્શક યંત્રમાં જ જોવાય છે,
કેટલાક સૂક્ષ્મ જીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે. એક કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે તેને કોષરસતર કહે છે. હવે જાઓ આકૃતિમાં. જો આકૃતિમાં એક કોષની રચના આપેલી છે. એ કોષની અંદર જે કોષની બહાર જે આવરણથી આવૃત એટલે કે એક દિવાલ જેવી રચના જોવા મળે છે એને કીધું છે કોષરસતર. દરેક કોષમાં ઘટ અને મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે તેને કોષ કેન્દ્ર કહે છે. જો એમાં કથ્થઈ કલરનું ટપકું દેખાય છે એ શું છે? કોષ કેન્દ્ર. અને એની આજુબાજુ આવેલું જે દ્રવ્ય છે એને કોષરસ કહે છે. તમને આ ટોપિકમાંથી 5 પ્રશ્નો પૂછાઈ શકે. પેલું અંડરલાઈન કરતા જજો. સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોથી બનેલું છે જેને કોષ કહે છે. આ પેલો સવાલ. કોષો માત્ર સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા જ જોઈ શકાય છે. આ બીજો સવાલ. ત્રીજો સવાલ કે કોષરસતર કોને કહે છે. ચોથો સવાલ કોષ કેન્દ્ર કોને કહે છે. અને પાંચમો સવાલ કોષ રસ કોને કહે છે. આ દરેકે દરેકની માહિતી તમને હોવી જોઈએ. અને 5 સવાલ તમારે આ ટોપિકમાંથી નોટબુકમાં પણ લખવાના રહેશે. ચલો જોઈએ હવે આગળ. વનસ્પતિ પર્ણમાં આવેલા નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. પાછા આપણે મૂળ વાત પર આવી જઈએ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક બને છે બરોબર, તો એના માટે કઈ પ્રોસેસ હોઈ શકે? જો હવે ધ્યાન રાખજો. વનસ્પતિ, તમને પરીક્ષામાં પૂછાઈ પણ શકે કે વનસ્પતિ પર્ણમાં આવે પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ શાનાથી લે છે, તો એ જુઓ. વનસ્પતિ પર્ણમાં આવેલા નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્ર રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે જેને પર્ણ રંધ્ર કહેવામાં આવે છે. જુઓ, તમને હમણાં આકૃતિ બતાવું છું. આકૃતિ, એ આકૃતિમાં જુઓ. આકૃતિ જોઈ, એની આજુબાજુ રક્ષક કોષો છે, વચ્ચે કાણું છે અને એની આજુબાજુ જે છે એ રક્ષક કોષો, એમાં તમને જો દેખાડે છે પર્ણ છે, પર્ણનો છિદ્ર લીધો છે અને પર્ણને છિદ્ર કરીને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયું તો સૂક્ષ્મદર્શક યંત્રમાં આવી કંઈક રચના જોવા મળી. વચ્ચે બાખું છે એ શું છે? પર્ણ રંધ્ર. અને એની આજુબાજુ જે રચના આવેલી છે એ શું છે? રક્ષક કોષો. વાહિનીઓ નળીની જે મૂળ પ્રકાંડ તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. વનસ્પતિની અંદર આપણી જે આપણે હાથ આમ કરીએ ને એટલે આપણને અહીંયા નસ દેખાય, આપણા હાથ પર લીલા કલરની નસ દેખાય. આપણે ડોક્ટર ઇન્જેક્શન મારતા હોય તો મુઠ્ઠી વળાવે, શું કામ? તો કે એને નસ દેખાય. એવી જ રીતે વનસ્પતિની અંદર નળીઓ દ્વારા શું થાય છે? મૂળથી પ્રકાંડ અને પ્રકાંડથી પર્ણો સુધી બધી વસ્તુઓ પહોંચે છે. શું કામ? તો કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શું થાય છે? વહન થાય છે. તેઓ એક સળગ માર્ગ અથવા પથ બનાવે છે જેથી પોષક તત્વ પર્ણ સુધી પહોંચી શકે. આનો અભ્યાસ આપણે પ્રકરણ 11માં કરવાનો છે, સ્પેશિયલ વનસ્પતિના વહન તરીકે. બરોબર, કોઈને પર્ણ જોતા એવો વિચાર આવ્યો કે પર્ણ લીલા રંગનું જ કેમ હોય છે? તો એના વિશે સમજીએ. પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ કહે છે. પરીક્ષામાં તમને આ પણ પૂછાઈ શકે, પર્ણોમાં આવેલા લીલા રંજક દ્રવ્યને શું કહે છે? તો કે હરિત દ્રવ્ય, ક્લોરોફિલ કહે છે. તે પર્ણને સૂર્ય ઉર્જામાં શોષણ કરવામાં રૂપાંતર કરે છે. પરીક્ષામાં આ પણ પૂછાઈ શકે. નોટબુકમાં જેટલું કહું એટલું લખતું જ જવાનું વિડીયો જોતા જોતા. પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં ઉપયોગ થાય છે. પરીક્ષામાં પૂછાઈ શકે કે સૂર્ય ઉર્જાનું જે શોષણ થાય છે એનો ઉપયોગ શું કામ થાય? તો કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે વપરાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. પરીક્ષામાં પૂછાઈ શકે, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો લખવાનું, સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોય તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. પ્રકાશ વત્તા સંશ્લેષણ, પ્રકાશ એટલે કે ફોટો, સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ, એટલે આખો શબ્દ થાય ફોટો સિન્થેસિસ. એને ગુજરાતીમાં કહેવાય પ્રકાશ સંશ્લેષણ. પડી સમજ? તેથી આપણે કહી શકીએ કે
हरित द्रव्य सूर्य प्रकाश, कार्बन डायोक्साइड अने पानी ए प्रकाश संश्लेषणनी प्रक्रिया माटे अगत्यना छे। पानी पण जरूरी छे, हरित द्रव्य पण जरूरी छे, सूर्य प्रकाश पण जरूरी छे अने कार्बन डायोक्साइड पण जरूरी छे। शुं काम? तो के वनस्पति मां खोराक बनाववा माटे। सूर्य ऊर्जा ए पर्ण द्वारा शोषित थाय छे अने वनस्पति मां खोराक स्वरूपे संग्रह पामे छे। आथी सूर्य ए बधा सजीवो माटे ऊर्जानो अद्वितीय स्रोत छे। परीक्षामां पूछाई शके ऊर्जानो अद्वितीय स्रोत एटले शुं? तो के सूर्य पृथ्वी परना दरेक तमाम सजीवो माटे ऊर्जानो अद्वितीय स्रोत एटले सूर्य। શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવન શક્ય છે એવું વિચારી શકો ખરા? જો પ્રકાશ સંશ્લેષણ ન હોય તો વનસ્પતિ પોતાનો ખોરાક કેમ બનાવે? વનસ્પતિ ખોરાક ન બનાવે તો આપણે શેમાંથી ખોરાક મેળવીએ? આ ઘણી બધી સમસ્યા સર્જાય છે, બરોબર? પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં। લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા જ જોડાયેલું છે। બીજી બાજુએ આપણે ઓક્સિજન વાયુ ક્યાંથી મેળવીએ છીએ? તો કે વનસ્પતિમાંથી। આપણે કાર્બન ડાયોક્સાઇડ કોને આપીએ છીએ? તો કે વનસ્પતિને। જો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ જ ન હોય તો એ આપણને ઓક્સિજન કઈ રીતે આપે અને આપણે એને કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે આપીએ? બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ ઉત્પન્ન થાય છે। પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી, અશક્ય છે, બરોબર? પરીક્ષામાં પૂછાઈ પણ શકે કે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં જીવન શક્ય છે ખરા ખોટામાં? તો તમને ખબર હોવી જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ વગર આપણું જીવન શક્ય નથી। તો આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે થોડુંક વધારે જાણી લઈએ। ચલો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે, એટલે કે ફક્ત ને ફક્ત પર્ણમાં જ થાય એવું જરૂરી નથી। વનસ્પતિના અન્ય ભાગોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થાય છે, જેમ કે લીલું પ્રકાંડ અને તેની શાખાઓ। રણમાં ઉગતી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા કાંટા જેવા પર્ણ જોવા મળે છે, જે બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે। પરીક્ષામાં પૂછાઈ શકે કે રણમાં ઉગતી જે વનસ્પતિ છે એના પર એવી રીતે કઈ રચના હોય છે જેનાથી બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય ઓછો થાય? તો કે ભીંગડા। પણ આપણને એ ખબર હોવી જોઈએ કે બાષ્પોત્સર્જન શું છે? તો કે પાણીનું વરાળમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને શું કહે છે? બાષ્પોત્સર્જન। નોટબુકમાં નોંધ કરવી હોય તો કરી લો। પાણીનું વરાળમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે જેને બાષ્પોત્સર્જન કહે છે। આ વનસ્પતિઓ પાસે લીલું પ્રકાંડ હોય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે। પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે। પરીક્ષામાં પૂછાય એવું મોસ્ટ આઈએમપી ટીક કરવું હોય તો કરી લો, લખવું હોય તો લખી લો। પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી શેમાં સંશ્લેષણ? તો કે કાર્બોદિતમાં સંશ્લેષણ કરે છે। જો નીચે તમને સમીકરણ આપ્યું છે, કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી કોની હાજરીમાં? સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની મદદથી શેમાં રૂપાંતર કરે છે? તો કે કાર્બોદિત પદાર્થ વત્તા ઓક્સિજનમાં રૂપાંતર કરે છે। ચાલો પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આપણે એક આકૃતિ જોઈએ। તમને આપેલું છે મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે અને ફૂલ પી છે। તો તમને મૂળમાંથી જોઈએ તમને એરો આપેલો છે પાણી અને ખનિજ ક્ષારોનું શું થાય છે? શોષણ। પર્ણમાં હરિત દ્રવ્યની હાજરી કાર્બન ડાયોક્સાઇડ લે ઓક્સિજન આપણને આપે, પણ કોની હાજરીમાં? તો કે પ્રકાશ શક્તિની હાજરીમાં। એનો મતલબ એવો થાય કે પ્રકાશ સંશ્લેષણની મદદથી જ આપણે શું કરી શકીએ છીએ? ખોરાક ઓક્સિજન વાયુ મેળવી શકીએ છીએ અને વનસ્પતિ ખોરાક બનાવી શકે છે।
प्रकाश संश्लेषणनी प्रक्रिया दरमियान ऑक्सीजन मुक्त थाय छे। सामान्य रीते कार्बोदित पदार्थो स्टार्चमां फेरवाय छे अने पर्णमां स्टार्चनुं होवुं એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે, એટલે કે સ્ટાર્ચ એ કાર્બોદિતનો પ્રકાર છે। પરીક્ષામાં પૂછાઈ શકે કે સ્ટાર્ચ શું છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્ટાર્ચ એ કાર્બોદિતનો જ એક પ્રકાર છે। હવે આપણે જવાનું છે પ્રવૃત્તિ નંબર 1.1 પર। જુઓ પ્રવૃત્તિ નંબર 1 પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શાવો। साधन सामग्री में लेवाना छे कुंडा में उगाड़ेला एक सरखा प्रकार ना बे छोड़, आयोडीन नु द्रावण। आयोडीन शू छे, तो के ए तमे जारे आयोडीन एक प्रकार नो रसायन नो पदार्थ छे, ए तमने रासायनिक नी जे लेब होय एमा तमने जोवा मळे छे। चलो पद्धति करिए। कुंडा में उगाड़ेला बे एक सरखा छोड़ लो, जो तमने आकृति में बाजू में देखाय छे एक सरखा बे छोड़। एक कुंडा ना छोड़ ने अंधारा मा राखो, अंधारू एटले के ज्यां इमने सूर्य प्रकाश बिल्कुल न मळे एवा विस्तार मा राखवानु छे। अने बीजा कुंडा ना छोड़ ने सूर्य प्रकाश मा मूको। बन्ने कुंडा ने रोज नियमित एटले के रोजे रोज एक सरखु पानी आपवानु छे। 3-4 दिवस पछी बन्ने छोड़ना एक एक पर्ण तोड़ी लो। दरेक पर्ण में स्टार छे के नहीं ते माटे आयोडीन नी कसोटी करवानी छे। आयोडीन नी कसोटी करवा माटे पछी अंधारा में मुकेला कुंडा ना छोड़ ने 3-4 दिवस पछी सूर्य प्रकाश में मुको। त्यारबाद स्टार्च नी हाजरी जाणवा माटे फरी थी आपणे आयोडीन नी कसोटी करवानी छे। हवे दरेकना मन में एवो प्रश्न थाय के आयोडीन नी कसोटी एटले कई रीते, तो के एना पर्ण पर आयोडीन नु द्रावण मुकवामां आवे। जो कलर चेन्ज थाय तो ए शुं दर्शावे एनु आपणे जोवानुं छे अवलोकन में। चलो जोईए अवलोकन। सूर्य प्रकाश में राखेला छोड़ना पर्ण पर आयोडीन नु द्रावण मुकता भूरा के काळा रंगनुं बने छे, जे स्टार्च नी हाजरी दर्शावे। केवुं तो के आयोडीन नु द्रावण होय कथ्थई कलर नुं, परंतु स्टार्च नी हाजरी होय तो ए कथ्थई कलर केवो थई जाय, भूरा के काळा रंगनुं बनी जाय छे। परंतु अंधामरामां राखेला छोड़नुं पर्ण छे एना पर आयोडीननुं द्रावण मूकवामां आवे तो एनामां कोई कलर बदलातो नथी, ए शुं दर्शावे छे, स्टार्चनी गैरहाजरी दर्शावे छे। अंधारामां मूकेला छोड़ने 3-4 दिवस सूर्यप्रकाशमां मूक्या बाद आयोडीननी कसोटी करता फरीथी पाछी स्टार्चनी हाजरी बतावे छे। आम कही शकाय के प्रकाश संश्लेषणनी प्रक्रिया माटे सूर्यप्रकाशने जरूरी छे। ફરી આપણે ટેક્સ્ટબુક માં જોઈએ। જુઓ પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિત દ્રવ્ય ધરાવે છે। લાલ કથ્થઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે। આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે। આપણને એમ થાય લીલા કલરનું રંજક દ્રવ્ય ન હોય, લીલા કલરનું હરિત દ્રવ્ય ન હોય તો એ શું હરિત દ્રવ્ય ન ધરાવે તો હું પ્રકાશ સંશ્લેષણ નહીં થતું હોય? ના, એવું નથી હોતું। જે લીલા કલરનો ભાગ નથી છતાં પણ એમાં શું હોય છે? પ્રકાશ સંશ્લેષણ થાય છે, બરોબર। પરંતુ એમાં જે બીજા કલરના લાલ રંજક દ્રવ્ય છે, કથ્થઈ રંજક દ્રવ્ય છે, એ લીલા કલરને શું કરી દે છે? ઢાંકી દે છે। જો તમને નીચે પર્ણોના જુદા જુદા રંગો દેખાય છે અને આવા પર્ણો તો તમારી આજુબાજુમાં કોઈના ઘરે છોડ હશે તો ત્યાં પણ તમને જોવા મળતા હશે। તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બા જોતા હશો। સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ કહે છે। તમને ખબર છે કે તળાવ ઉપર લીલ બાજી જાય, વરસાદની સીઝન ચાલુ થશે, વરસાદ પડશે એટલે તમારા ધાબા ઉપર શેવાળ જામશે, લીલ જામશે, બરોબર। તો કે એ જે લીલા ધબ્બા છે, એ લીલું જે છપાઈ જાય છે એને શું કહે છે? લીલ કહે છે। શું તમે અનુમાન બાંધી શકો કે શા માટે લીલ લીલા રંગની હોય છે? તેઓ શું ધરાવે છે? હરિત દ્રવ્ય ધરાવે છે, સાથે સાથે તેથી તેનો રંગ લીલો હોય છે અને તેમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે। ભલે લીલ નાની ચીકણી અને આપણે વનસ્પતિની જેમ ઊંચી ન જાય છતાં પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને તેમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જોવા મળે છે। चलो नेक्स्ट। कार्बोदित पदार्थों सिवाय वनस्पति खोराकनुं संश्लेषण करे छे।
તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે. શું એના સિવાય અન્ય પદાર્થોનું પણ સંશ્લેષણ કરે છે? તો એ જોઈએ. કાર્બોદિત પદાર્થો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન, ચરબી સંશ્લેષણ માટે થાય છે. પરંતુ પ્રોટીન એ તો નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે. પરીક્ષામાં પૂછાઈ શકે નાઇટ્રોજન યુક્ત પદાર્થ કયો છે, તો તમને ખબર હોવી જોઈએ પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે. તો વનસ્પતિને નાઇટ્રોજન મળ્યું ક્યાંથી? આપણે તો ખનિજ તત્વોની ને પાણીની વાત થઈ હતી, તો આ નાઇટ્રોજન મળ્યું ક્યાંથી? તો યાદ કરો કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. ખાસ યાદ રાખજો, વનસ્પતિ વાતાવરણમાંનો નાઇટ્રોજન શોષણ કરી શકતી નથી. જમીનમાં કેટલાક એવા બેક્ટેરિયા હોય છે જે વાયુ રૂપે રહેલા નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે, જમીનમાં મુક્ત કરે છે. આ દ્રાવ્ય સ્વરૂપ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિમાં શોષાય છે. એટલે વાયુમાં રહેલો જે નાઇટ્રોજન વાયુ છે, બરોબર, હવામાં રહેલો જે નાઇટ્રોજન વાયુ છે એ જમીનમાં રહેલા કેટલાક બેક્ટેરિયા તેને જે શોષી શકાય દ્રાવ્ય સ્વરૂપે ફેરવે છે, કેમ કે વાયુ સ્વરૂપે ડાયરેક્ટ વનસ્પતિ ઉપયોગમાં લેતી નથી, તો એને દ્રાવ્ય સ્વરૂપે ફેરવે છે. એ દ્રાવ્ય સ્વરૂપે ફેરવ્યા બાદ જ શું કરે છે, પોતાનો નાઇટ્રોજનને પાણી સાથે ઉપયોગ કરે છે. તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો ભેળવે છે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે. આમ વનસ્પતિ કાર્બોદિત સિવાય અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું પણ સંશ્લેષણ કરે છે. હવે આપણે જોવાનું છે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો, પણ આ વિડીયોમાં નહીં, નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.